આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓ ને સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતની ભાવના સાથે ગુજરાતનું નામ રોશન કરનાર, ગુજરાતની વિચારધારાને સંસ્કૃતિને આખા વિશ્વમાં પથરાવનાર તમામ લોકોને હું સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું. ગાંધી સરદાર રવિશંકર મહારાજની ભૂમિએ જે વિચાર, જે દિશા, જે સંસ્કાર આપ્યા છે એ ખાલી ભારત દેશ નહીં પણ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો કે ગુજરાતી અને ગુજરાત પ્રદેશ એક એવો પ્રદેશ છે કે બધાની સાથે હળીભળી અને બધાને આગળ લઈ જવા માટે, ધંધા વેપાર માટે, શાંતિ સમૃદ્ધિ સત્ય અને અહિંસા માટે સતત કાર્યરત એવા ગુજરાતની સંસ્કૃતિને આજે સો સો સલામ કરું છું અને સૌને ગુજરાતના સ્થાપના દિવસની ફરીથી શુભેચ્છા પાઠવું. ગુજરાતનું સ્થાપના દિવસે ગુજરાતમાં જળસંકટ જેવી સ્થિતિ છે, ગામડાના જે વિસ્તાર છે જ્યાં આગળ પાણી મળી નથી રહ્યું, લોકોને વલખા મારવા પડી રહ્યા છે. આજે આપણા સૌના માટે દુઃખની બાબત છે કે ગુજરાતના અંતરિયા વિસ્તારો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત આદિવાસી વિસ્તારોમાં પાણીનું ભયંકર જળસંકટ ઊભું થયું છે અને એક જોતા સરકારની સંપૂર્ણ બેદરકારીને કારણે, ગેરવહીવટને કારણે અને સરકારની નિષ્ફળતાને કારણે ઊભું થયું છે. માનનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતમાં બોરી બંધ બનાવ્યા, આડબંધ બનાવ્યા, જળસંચયના કામ કર્યા, ખૂબ વાહવાહી જાહેરાતો કરવામાં આવી. ગુજરાત મોડલને જળસંચયના મોડલ તરીકે પ્રસિદ્ધિ અપાવવામાં આવી. તેમ છતાં પણ સી પ્લેન ઉડાડવાનું હોય ત્યારે પાણીનો બગાડ થાય, ચૂંટણીઓ આવે ત્યારે મત લેવા માટે, દેખાવ કરવા માટે પાણીનો બગાડ થાય અને આજે ખરેખર જ્યારે પાણીની તકલીફ છે, હજારો પરિવારો પોતાના પશુધન સહિત કચ્છ ને સૌરાષ્ટ્રમાંથી હિજરત કરી રહ્યા હોય, આપણી બહેન માતા દીકરીઓ પાણી માટે કિલોમીટરો સુધી ધોમધખતા તાપમાં ચાલીને જઈને પોતાના પરિવાર માટે પાણી લાવવા માટે મજબૂર બની હોય અને બીજી બાજુ તંત્ર ચૂંટણીઓમાં ઉત્સવોમાં વ્યસ્ત હોય ને પ્રજા પાણી માટે ત્રસ્ત હોય, એવા દિવસો આવવા પાછળમાં સૌથી મોટો જો કોઈ કારણભૂત હોય તો સરકારની ગંભીર બેદરકારી છે. નર્મદા ડેમ બન્યો, દરવાજાઓ લગાવીને ઉત્સવ ઉજવવામાં આવ્યા, વાહવાહી કરવામાં આવી, પણ ખરા અર્થમાં જો કેનાલનું અધૂરું નેટવર્ક પૂરું કર્યું હોત તો આ 22 વર્ષના શાસન પછી આ ગુજરાતને પાણી માટે વલખા મારવા ના પડ્યા હોત. ખાલી જાહેરાતો કરવાથી પાણીનો સંચય કે પાણીનું મેનેજમેન્ટ નથી થઈ શકતું. આજે પણ મુખ્યમંત્રીશ્રી ખાલી જુલાઈ ના અંત સુધી પાણી અમારી પાસે પૂરતું છે એવી મોટી મોટી જાહેરાતો કરે છે પણ લોકોને પાણી નથી મળી રહ્યું, એના માટે શું આયોજન છે? લોકોને તકલીફ પડી રહી છે, અછરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો નથી, પીવાનું પાણી નથી, કામ ધંધા રોજગારી માટેની તક નથી, એ માટે સરકારે કોઈ નક્કર પગલાં નથી લીધા. ત્યારે મને લાગે છે કે આ આખું જે જળસંકટ ઊભું થયું છે એની પાછળ સરકારની ઘોર બેદરકારી જવાબદાર છે. જે વાત કરવામાં આવે જીતુ વાઘાણી સાહેબ 72 કલાકના પ્રતિબંધની જાહેરાત ચૂંટણી પંચે કરી છે પણ ગુજરાતમાં ચૂંટણી પતી ગયા પછીનો આ પ્રતિબંધ છે. તેમણે ગુજરાતમાં અનેક સભાઓ સંબોધી, કોંગ્રેસે ફરિયાદ કરી તેના ઉપર 7 એપ્રિલની ફરિયાદ ઉપર ગઈકાલે ચુકાદો આવ્યો. ચૂંટણી પંચ સ્વતંત્ર છે, ન્યાયિક રીતે ચૂંટણી કરે એવું આખા દેશના વાસીઓ ઈચ્છે પણ ખરા અને દરેકને શ્રદ્ધા પણ હોય, પણ ક્યાંક ને ક્યાંક આ લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું કે ચૂંટણી પંચ પણ ભાજપ સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. ચૂંટણી સમયે અસંસદીય રીતે બિલકુલ ખોટી ભાષાનો ઉપયોગ કરી કોઈને ઉતારી પાડવા, કોઈની લાગણીઓને ઉશ્કેરવા અને કોઈની બદનક્ષી થાય એવી ભાષામાં ભાષણો કરવા માટે ભાજપના નેતાઓ જાણીતા બન્યા છે. જ્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવે તો ત્વરિત પગલાં લેવા એવું દરેક વ્યક્તિ ઈચ્છે, તેમ છતાં પણ ભાઈ જીતુભાઈ વાઘાણીની વાત હોય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મતદાનના દિવસે જે રોડ શો કર્યો હોય એ બાબતની બાબત હોય, તેમ છતાં ચૂંટણી પંચે સમયસર દાખલો બેસે એવા કોઈ નિર્ણયો ન લેવાને કારણે
ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયામાં અસર થઈ છે. ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની જે ન્યાયિકતા પર લોકોની શ્રદ્ધા હતી એમાં ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ ઓછો થયો. તમારી ફરિયાદ ઉપર 3 અધિકારીઓને નોટિસ ફટકારી છે, હવે હાઈકોર્ટની અંદર એવો જવાબ સરકારે આપ્યો. ગુજરાતમાં જે સંસદ સભ્ય રાજ્યસભાના બન્યા પછી સ્મૃતિબેને ગુજરાતમાં આદર્શ ગામ તરીકે ગામો દત્તક લીધા, મોટી મોટી જાહેરાતો થઈ, પણ વાસ્તવિકતા તો જ્યારે સ્થળ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ફક્ત કાગળ ઉપર ગ્રાન્ટો ફાળવવામાં આવી, કોઈ પણ જાતના સ્થળ પર કામ ના થયા અને તમામે તમામ નાણાંઓનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને આખા ભ્રષ્ટાચારના પ્રકરણમાં સ્મૃતિબેન ઈરાયનીની ઓફિસની સીધી સંડોવણી હતી. જે એજન્સી શારદા મજૂર કામદાર મંડળીને કામ આપવામાં આવ્યું એ કામ આપવા માટે સ્મૃતિબેનની ઓફિસમાંથી સીધી સૂચનાઓ આપવામાં આવી હતી. જે કામોની ફાળવણી થઈ અને ત્યાર પછી ચૂકવણો થયો એમાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પર સ્મૃતિબેનની ઓફિસમાંથી દબાણ કરવામાં આવ્યું હતું. એવા સંજોગોમાં જ્યારે સરકારમાં રજૂઆત થઈ કે આમાં કરોડોનો ભ્રષ્ટાચાર છે, સરકારે રાજકીય દબાણથી અધિકારીઓને પગલાં ના લેવા દીધા, એટલે નામદાર હાઈકોર્ટમાં જ્યારે દાદ માગી ત્યારે આખું પ્રકરણ બહાર આવ્યું અને આણંદ જિલ્લામાં જ કાલે 4.5 કરોડ રૂપિયા જેટલી રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનું આમાંથી સ્પષ્ટ બહાર આવ્યું છે. પણ આજે પણ દુઃખ સાથે કહેવું પડે કે જે સંસદ સભ્યની ઓફિસમાંથી સૂચનાઓ અપાઈ હોય એનો મતલબ કે સંસદ સભ્યની સીધી દેખરેખ હેઠળ અને સીધી એમની સંડોવણીથી સૂચના અપાઈ હોય, તેમ છતાં જ્યારે પગલાં લેવાની વાત આવે ત્યારે નાના અધિકારીઓ પર પગલાં લેવાઈ રહ્યા છે. અમારી હાઈકોર્ટમાં પણ સ્પષ્ટ માગણી છે કે આ 4.5 કરોડ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે એની ન્યાયિક તપાસમાં સ્મૃતિબેન ઈરાની ને એમના જે પી હતા એમના પણ જવાબ લેવામાં આવે, એમની પણ તપાસ કરવામાં આવે અને જ્યારે પૈસાની રિકવરી કરવામાં આવે ત્યારે એમની પાસેથી પણ રિકવરી કરવામાં આવે અને જે હજુ તપાસ અધૂરી છે એ તપાસને નામદાર હાઈકોર્ટની સિટિંગ જજની બેચ મારફત જો આખી સ્મૃતિબેનની ગ્રાન્ટની તપાસ કરવામાં આવે તો 4.5 કરોડ નહીં પણ આનાથી પણ અનેક ગણા વધારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાંથી બહાર આવવાનો છે.